नमस्कार, आज आप विद्युत प्रवाह अने तेनी रासायणिक असरो विषे समझीशू। तो बाळको, तमने घर में एवो अनुभव थयो ज हशे कि बिना हाथे वीजळीना उपकरणों ने अड़कवा तमारा वडीलो तमने ना पाड़ता हशे। शुं तमे जाणो छो शा माटे बिना हाथे वीजळीना उपकरणों ने न अड़वू जोईए? आपणे अगाउना धोरणों में अभ्यास कर्यो छे कि जे पदार्थों के द्रव्यो पोतानामांथी विद्युत प्रवाह पसार थवा दे छे तेवा पदार्थों के द्रव्यों ने विद्युतना सुवाहको कहेवाय छे। तेनाथी उल्टू जे पदार्थों पोतानामांथी विद्युत प्रवाह ने सरळताथी पसार थवा देता नथी तेवा पदार्थों ने विद्युतना मंदवाहको कहे छे। आपणे जाणीए छीए कि एल्युमिनियम, तांबु, लोखंड आवा पदार्थों पोतानामांथी विद्युत प्रवाह ने पसार थवा दे छे, ज्यारे रबर, प्लास्टिक के लाकड़ू आवा पदार्थों पोतानामांथी विद्युत प्रवाह ने पसार थवा देता नथी। आपणे ए पण जाणीए छीए कि आवा घन पदार्थों पोतानामांथी विद्युत प्रवाह पसार थतो होय त्यारे तेने आपणे जाणवा माटे आपणे टेस्टरनो उपयोग करीए छीए। अगाउना धोरणमां आपणे आवुं एक टेस्टर बनाव्युं हतुं। हवे आपणे घन पदार्थनो विद्युतनुं वहन करे छे ए आपणे जाणीए छीए। प्रवाहीओ विद्युतनुं वहन करे छे के नहीं ते जाणवा माटे आपणे एक प्रवृत्ति करीए, जेनी आकृति चोपड़ीमां 14.2 आपेली छे ते जुओ। आ માટે આપણે લીંબુનો રસનું દ્રાવણ લઈશું, નિસ્યંદિત પાણી લઈશું, એક બીકરમાં દૂધ લઈશું, વનસ્પતિ તેલ લઈશું, નળનું પાણી લઈશું, એક બીકરમાં મધ લઈશું, વાહક તાર, સેલ અને બલ્બને આપણે આ મુજબ જોડીશું અને આ વાહક તારના બંને છેડાઓને પાત્રમાં ડૂબાડીશું અને આપણે નક્કી કરીશું કે પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે જોઈએ। અહીં આપણે એક પરિપથ બનાવેલો છે જેમાં સેલ, બલ્બ અને વાહક તારના બે છેડાઓ જોડેલા છે। હવે આ બંને છેડાને આપણે લીંબુના દ્રાવણમાં ડૂબાડીશું। આપ જોઈ શકો છો આ લીંબુનો રસ છે, તેમાં વાહક તારના બંને છેડા ડૂબાડતા અહીં આપણે એ નોંધીએ કે બલ્બ ચાલુ થતો નથી। બલ્બને ચાલુ થવા માટે તેને ઉષ્મીય અસરની જરૂર પડતી હોય છે, બલ્બનો ફિલામેન્ટ ગરમ થવા માટે। જો વાહક તારમાં નિર્બળ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો બલ્બ ચાલુ નહીં થાય। અથવા બીજો પ્રોબ્લેમ એ પણ હોઈ શકે કે આપણા સેલ ખલાસ થઈ ગયો હોય અથવા વાહક તારના છેડા ઢીલા પડી ગયા હોય। તો આપણે એ પણ અહીં નોંધીશું, પ્રવૃત્તિ કરતા પહેલા બંને છેડાઓને આપણે જોડાણ કરી જોઈશું, બલ્બ ચાલુ થાય છે કે કેમ તે પહેલા તપાસી લઈશું। ઓકે, બલ્બ ચાલુ થાય છે। હવે આપણે બલ્બની જગ્યાએ એલઈડીનો ઉપયોગ કરીશું। એલઈડીનો ઉપયોગ કરતી વખતે આપણે એ બાબત ખાસ ધ્યાન રાખીશું કે એલઈડીમાં બે છેડાઓ હોય છે, એક ધન અને ઋણ। ધન છેડો હંમેશા થોડો લાંબો હોય છે ઋણ છેડા કરતા, એટલે આપણે તેને જોડાણ કરતી વખતે તેનો ધન છેડો બેટરી એટલે કે સેલના ધન છેડા સાથે જોડીશું અને પ્રવાહીમાં ડૂબાડતા પહેલા તેને આપણે ચેક કરીશું। આપ જોઈ શકો છો કે એલઈડી અને આપણો પરિપથ બરાબર છે। હવે તેને લીંબુના દ્રાવણમાં ડૂબાડીશું। લીંબુના દ્રાવણમાં બંને વાહક તારના છેડા ડૂબાડતા બલ્બ એટલે કે એલઈડી ચાલુ થાય છે। અહીં આપણે એ બાબત પણ ધ્યાન રાખીશું કે બંને વાહક તારના છેડાઓની વચ્ચે 1 સેન્ટીમીટરની જગ્યા રાખવી જોઈએ, એટલે આપણે કહી શકીએ કે લીંબુનું દ્રાવણ એ વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે, માટે તેને વિદ્યુતનું વાહક કહીશું। તે જ પ્રમાણે આપણે દૂધ લઈએ, અહીં આપણે એ બાબત ખાસ ધ્યાન રાખીશું
કે દરેક વખતે વાહક તારના બંને છેડાને પાણીમાં ડૂબાડી અને કપડાથી તેને સાફ કરીશું. હવે આપણે આ જ પ્રવૃત્તિ દૂધ માટે કરીએ. દૂધમાં વાહક તારના બંને છેડા ડૂબાડતા આપણે જોઈ શકીએ છીએ કે એલઈડી ચાલુ થાય છે. માટે આપણે કહી શકીએ કે દૂધ વિદ્યુત માટે વાહક છે. તે જ પ્રમાણે હવે આપણે મધ લઈશું. મધના બીકરમાં વાહક તારના છેડા ડૂબાડતા એલઈડી બલ્બ ચાલુ થતો નથી. અહીં આપણે એ વાત નોંધીશું કે મધ એ એક સુગરનું સોલ્યુશન હોય છે જેમાં આયનો હોતા નથી, તેના કારણે તેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી. હવે આપણે નળનું પાણી લઈશું. તેમાં વાહક તારના બંને છેડા ડૂબાડતા આપણને એલઈડી ચાલુ થાય છે તે જોઈ શકીએ છીએ. આ પ્રવૃત્તિમાં આપણે વિદ્યુત પ્રવાહની એક અન્ય અસરનો પણ ઉપયોગ કરી શકીએ. જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે. એટલે કે આપણે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે વાહક તારને ચુંબકીય સોય પર વીંટીએ અને તે વાહક તારના બંને છેડા આપણે પરિપથમાં જોડાણ કરતા આપણને ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે. એટલે કે ચુંબકીય સોય દર્શાવે છે કે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. જો વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હોય તો ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવશે નહીં. એટલે આ પ્રવૃત્તિમાં આપણે ચુંબકીય સોયનો પણ ઉપયોગ કરી શકીએ.